વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જો કે રાજસ્થાનમાં જે વરસાદી સિસ્ટમ છે તેના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આમ તો રાજ્યમાં અત્યાર સુધી 69% વરસાદ વરસી ગયો છે, છતાં અનેક જિલ્લાઓ હજુ પણ કોરા છે. ત્યારે શું છે હવામાન વિભાગની આગાહી અને ક્યારે પડશે આપના જિલ્લામાં સૌથી પ્રચંડ વરસાદ, જુઓ આ અહેવાલમાં. રાજ્યમાં ભારે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં પડી શકે છે મુશળધાર. મધ્ય ગુજરાતમાં ધોધમારની આગાહી. અમદાવાદ ગાંધીનગરમાં રહેશે સામાન્ય વરસાદ. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. જોકે ધોધમાર વરસાદ તો માત્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જ પડી શકે છે. હવામાન વિભાગે આ બંને ઝોન માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતના મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ પડી શકે છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग है. और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन, अरावली, आनंद, दाहोद, महिसागर, बड़ोदरा और छोटाउदेपुर डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. और थंडरस्टॉर्म वार्निंग की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं आज के लिए जहां पर थंडरस्टॉर्म की वार्निंग है. હાલ રાજસ્થાન પર એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જો કલ ભી માનસૂન ટ્રફ બીકાનેર પે બની હોઈ થી વો આજ ભી પરસિસ્ટ કર રહી હૈ, જિસકે લિયે આજ કે લિયે હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ. અમદાવાદ ઓર ગાંધીનગર કે લિયે આજ કે લિયે લાઇટ ટુ મોડરેટ રેન ઓર સાથ મે થંડરસ્ટોર્મ કી વાર્નિંગ હૈ. જૂન થી અત્યાર સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ને છોડી રાજ્યના અન્ય ઝોનમાં સારો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેકોર્ડ વરસાદ પડ્યો, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર મહેર થઈ. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં વરસાદની ટકાવારીની વાત કરીએ તો કચ્છમાં 87% મેઘમહેર થઈ, જ્યારે ઉત્તર ગુજરાતમાં 52%, મધ્ય ગુજરાતમાં 51% વરસાદ પડ્યો, સૌરાષ્ટ્રમાં 79% અને દક્ષિણ ગુજરાતમાં 83% મેઘમહેર થઈ. 1 જૂન से आज तक गुजरात एज ए होल स्टेट 514 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 462 मिलीमीटर होना चाहिए, तो प्लस 11% नॉर्मल के हिसाब से ज़्यादा बारिश हुई है. और गुजरात रीजन की बात करेंगे तो 590 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 597 मिलीमीटर होना चाहिए, तो -1% डेफिशियंट है. और सौराष्ट्र रीजन का जो रेनफॉल रिकॉर्ड हुआ है 458 मिलीमीटर रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 355 मिलीमीटर होना चाहिए, तो +29% नॉर्मल के हिसाब से सौराष्ट्र और कच्छ रीजन 1 जून से आज तक की जो बारिश हुई है वो ज़्यादा हुई है +29%. હાલ રાજ્યમાં વરસાદનો કોઈ રાઉન્ડ નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે માત્ર 24 કલાક સુધી જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે અને પછી આગામી 5 થી 7 દિવસ સુધી વરસાદ બ્રેક લઈ શકે છે. જોકે 15 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદનું નવું રાઉન્ડ શરૂ થઈ શકે છે, જે 24 ઓગસ્ટ સુધી ચાલી શકે છે. આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલ પ્રમાણે 15 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે, જેના કારણે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. 24 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 7 સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર રહે તેવી સંભાવના છે. આવતીકાલથી લગભગ વરસાદી ઝાપડા વધી શકવાની શક્યતા રહેશે, પણ ઉલ્લેખનીય છે કે 15 મેથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ મજબૂત બને છે અને આ મજબૂત બનતા બંગાળ ઉપસાગરમાં સિસ્ટમો મજબૂત બનશે,
જે સિસ્ટમના કારણે લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં અને ગુજરાતના ભાગો સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગરની સિસ્ટમ પણ રહેશે અને બંને વચ્ચે ખાતો નહીં પડે તો વરસાદ ઘણો સારો થવાની શક્યતા રહેશે. એટલે ત્યાર પછી તારીખ 17-24માં આ સિસ્ટમના કારણે સારો વરસાદ થવાની શક્યતા છે. અલબત્ત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દેશ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં નદીઓમાં પૂર જેવી સ્થિતિ રહી શકે છે અને આહવા ડાંગ વલસાડના ભાગમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ઝાપડા પડશે. અમરેલીના ભાગોમાં પણ વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે. બોટાદ વગેરે ભાગોમાં પણ વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે. આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે આગામી બે દિવસ સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જો કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં માત્ર વરસાદી ઝાપટાઓ જ પડશે. જે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે ઉત્તર ગુજરાતના, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણા અને મહેસાણા, આમાંથી કોઈ પણ જિલ્લાના કોઈ પણ તાલુકાઓમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. મધ્ય ગુજરાતમાં પણ જે આપણે ગઈકાલે વાત કરી હતી, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતની અંદર સામાન્યથી મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે. સૌરાષ્ટ્ર કચ્છની અંદર એકદમ છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે, જે આપણે ગઈકાલે ખાસ ચર્ચા કરી ચૂક્યા છીએ. મહત્વની વાત એ છે કે આ વરસાદનો લાભ છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને મળી રહ્યો છે. એનું મેઇન કારણ છે કે આ વરસાદની તમામ સિસ્ટમો છે એ બંગાળની ખાડી તરફથી આવી રહી છે અને બંગાળની ખાડીની જે સિસ્ટમો હોય છે એ મોટાભાગે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને લાભ આપતી હોય છે, જેનો લાભ સૌરાષ્ટ્રને અને દક્ષિણ ગુજરાતને ખૂબ ઓછો મળતો હોય છે. એમાં પણ સૌરાષ્ટ્ર કચ્છને તો બહુ ઓછો લાભ છે બંગાળની ખાડીમાંથી મળતો હોય છે. જ્યારે અરબ સાગરની અંદર કોઈ વરસાદની સિસ્ટમ બને ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છને વરસાદનો સારો એવો લાભ મળી શકતો હોય છે. જેવી રીતે જુલાઈ મહિનાની અંદર અતિભારે વરસાદો પડ્યા હતા એ પણ આપણે અરબ સાગરની અંદર વરસાદની સિસ્ટમ હતી જેને કારણે સૌરાષ્ટ્રની અંદર એ વરસાદનો સારો એવો લાભ મળ્યો હતો. પણ સૌરાષ્ટ્રની અંદર અત્યારે કોઈ વરસાદની એક્ટિવિટી નથી, જેનું મેઇન કારણ છે કે અત્યારે અરબી સમુદ્ર નિષ્ક્રિય છે. આમ રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે અને પછી વરસાદ વિરામ લઈ શકે છે અને 15-17 ઓગસ્ટ વચ્ચે ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને રાજ્યમાં ધોધમાર વરસાદ આવશે. આ વર્ષે રાજ્યમાં 106% વરસાદ પડવાની શક્યતાઓ છે. ત્યારે હાલ 68% વરસાદ વરસી ગયો છે. હજુ પણ 38% વરસાદ બાકી છે જે આગામી દિવસોમાં વરસી શકે છે. ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદની આગાહી છે, જેથી આગામી 1.5 મહિનામાં પણ મેઘરાજાની કૃપા ગુજરાત પર વરસતી જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, TV9.